ગોતા અને ઘાટલોડિયા વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો. ક્યાંક ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. જીવરાજ અને ચાંદખેડા સહિતના વિસ્તારોમાં પણ વરસાદના અહેવાલ છે. એસજી હાઈવે ઇસ્કોન સહિતના વિસ્તારમાં પણ વરસાદ પડી રહ્યો છે. વાસણા વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા. વધુ માહિતી સાથે સંવાદદાતા અમદાવાદથી દીપિકા કુમાર જોડાયા છે. દીપિકા, આપ હાલ કયા વિસ્તારમાં છો અને હાલ કયા કયા વિસ્તારમાં પાણી ભરાયા છે? પંકજ, જો અમદાવાદ એરપોર્ટ ઉપર છું. અમદાવાદ એરપોર્ટ ઉપર આપ જોરા છો. હવામાન વિભાગ તરફ જવાના જે રોડ છે તે રોડ ઉપર સખત પાણી ભરાઈ ગયા છે. અહીં તમામ કર્મચારીઓ છે, સાથે હજ યાત્રીઓ કે જેઓ ખાસ કરીને અમદાવાદ એરપોર્ટ પરથી આજે તેઓ પ્રયાણ કરશે તો તે લોકોને પણ મુશ્કેલી પડી રહી છે. વાહનો આપ જે લક્ઝરી જોઈ રહ્યા છો તે વાહનો લક્ઝરી ખાસ કરીને હજ યાત્રીઓ માટે છે કે જેઓ તેમને ડ્રોપ કરવા આવી હતી. બીજી તરફ પાણી એટલા ભરાઈ ગયા છે કે લોકોએ હાથમાં પોતાના ચપ્પલ લઈને અહીંથી ચાલવું પડી રહ્યું છે. બાર વગરના પાણી અમદાવાદ એરપોર્ટ ઉપર ભરાય, અમદાવાદ એરપોર્ટ તરફ જવાના રોડ પર ભરાય તો વિચાર કરી શકાય તેમ છે કે સમગ્ર વિસ્તારની અંદર, સમગ્ર અમદાવાદ શહેરની અંદર કેટલું પાણી ભરાયું હશે. આપ જોઈ રહ્યા છો તમામ વાહનો કે જેમને અહીંથી પસાર થવું હોય તો ખૂબ જ મુશ્કેલી છે તે અનુભવાઈ રહી છે. અને અમદાવાદ શહેરના ન માત્ર અમદાવાદ એરપોર્ટ પરંતુ અમદાવાદ શહેરના આ પ્રકારના હાલ છે કે જેમાં પાણી ભરાયેલી હાલતની અંદર અત્યારે આપ જોઈ રહ્યા છો કે હજ યાત્રીઓને પણ પસાર થવું પડી રહ્યું છે. ચારે તરફ માત્ર ને માત્ર જાણે કે પાણીની સામ્રાજ્ય હોય અને પાણીના સામ્રાજ્ય વચ્ચે તમામ લોકો પસાર થઈ રહ્યા હોય તેવી પરિસ્થિતિ ઊભી થઈ રહી છે. પગ ડૂબે તેટલું પાણી, અને આ પાણીને કારણે લોકોએ એમ્બ્યુલન્સ પણ આપ જોઈ રહ્યા છો, એમ્બ્યુલન્સ પણ મહા મુસીબતે અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચી છે અને આ પ્રકારના પાણી ભરાયા છે. લોકોને પણ પૂછવાનો એક પ્રયત્ન કરીશું, ભાઈ તમે ક્યાંથી આવ્યા છો, ક્યાંથી આવ્યા છો? પાણી આ પ્રકારનું ભરાયેલું છે, બંને તરફ વાહનો છે તે અટવાય નહીં તે પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો કે તેને જોવા માટે પણ કોઈ નથી. અને પાણી એ હદે ભરાઈ ગયું છે કે ડેવલપિંગ એરિયા જે નવો છે અમદાવાદ એરપોર્ટનો, ત્યાં પાણી ભરાઈ જવાની પરિસ્થિતિને કારણે લોકો છે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પંકજ, અમારો પગ પણ જોઈ રહ્યો, લગભગ ઘૂંટણ સમા પાણી છે ત્યાં અહીં ભરાઈ ગયા છે. અને અમદાવાદ એરપોર્ટ પર પાણી ભરાવાને કારણે હાલ તો ખાસ કરીને હજ યાત્રીઓ છે તેઓ ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા છે. તેની સાથે અનેક મુસાફરો કે જેઓ ખાસ કરીને અમદાવાદ એરપોર્ટથી આજે જવાના છે તો તે લોકો આવી પાણી ભરાયેલી પરિસ્થિતિમાંથી તેમને પસાર થવું પડી રહ્યું છે. પંકજ, દીપિકા, અમદાવાદ એરપોર્ટ રોડ સિવાયના બીજા કયા કયા એવા વિસ્તારો છે કે જ્યાં ધોધમાર વરસાદ પડ્યો હોય અને પાણી ભરાઈ ગયા હોય? અમદાવાદ એરપોર્ટ સાથે ઘણા બધા વિસ્તારો છે કે જેમાં પાણી ભરાઈ જવાની પરિસ્થિતિ છે. હાલ તો હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું અમદાવાદ એરપોર્ટથી અંદર હવામાન વિભાગ તરફ જવાના આ દ્રશ્યો છે કે જ્યાં પાણી ભરાયેલી હાલતની અંદર તમામ લોકો છે તેઓ ચાલવા માટે મજબૂર બન્યા છે. શહેરના દરેક વિસ્તારની અંદર પાણી ભરાઈ ગયા છે. સૌથી વધારે અમદાવાદના પૂર્વ વિસ્તારની વાત કરીએ તો અમદાવાદના પૂર્વ વિસ્તારની અંદર પાણી ભરાઈ જવાની પરિસ્થિતિ છે તે બિલકુલથી આ પ્રકારે જોવા મળી રહી છે. માત્ર 15 મિનિટ વરસાદ પડ્યો પંકજ, અને 15 મિનિટની અંદર આ પ્રકારની પરિસ્થિતિ અમદાવાદ શહેરની થઈ ગઈ. અમદાવાદના હાટકેશ્વર વિસ્તારની અંદર વરસાદના પાણી ભરાઈ ગયા, નિકોલ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા, નારોલ વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ. અમે રિવરફ્રન્ટ પરથી આવ્યા તો પારડી વિસ્તારની અંદર, રિવરફ્રન્ટ વિસ્તારની અંદર પણ પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી હતી. પરંતુ અમદાવાદ એરપોર્ટ જો આ પ્રકારના પાણીને કારણે પરેશાન હોય તો અમદાવાદના બાકી વિસ્તારમાં કેવી પરિસ્થિતિ હશે પંકજ, એ સમજી શકાય તેવી પરિસ્થિતિ છે. આપ જોઈ રહ્યા છો આગળ પણ જેટલું ચાલું દરેક જગ્યા પર મને માત્ર ને માત્ર પાણી જ દેખાય છે. લોકો છે ખૂબ જ પરેશાન છે કારણ કે આ પાણીમાંથી તેમને પસાર થવું જ પડે તેવી પરિસ્થિતિ હાલ તો ઊભી થઈ રહી છે. પંકજ, આપ મારી સાથે જોડાયેલા રહેશો. મણિનગર કાંકરિયાથી પ્રણવ પણ મારી સાથે જોડાયા છે. પ્રણવ, મણિનગર કાંકરિયામાં હાલ વરસાદની શું સ્થિતિ આપ જોઈ રહ્યા છો? પંકજ, હું એસટીજુ દ્રશ્યો આપને બતાવી રહ્યો છું. મણિનગર વિસ્તારના જે કાંકરિયા લેક ફ્રન્ટ છે તેનો આ વિસ્તાર છે. દ્રશ્યો જોઈ શકાય છે કે કમર સુધી પાણી દેખાઈ રહ્યા છે, અને ખાસ કરીને જ્યારે જે રીતે દરિયો હિલોળે ચડતો હોય તે પ્રકારના દ્રશ્યો આજે જોવા મળી રહ્યા છે. ટ્રાફિક જામના દ્રશ્યો છે અને કમર સુધી પાણી છે તે જોવા મળી રહ્યા છે. આપ જોઈ શકો છો, હું મારા કેમેરામેનને પણ કહીશ શ્રેણીકને દ્રશ્યો બતાવે દૂરના, કે જે આખું એએમટી સ્ટેશનનું જે એએમટી સ્ટેશન છે તે આખું પાણીમાં ગરકાવ થયું છે. અને ખાસ કરીને જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, હું આગળ જઈશ તો પણ હું કદાચ
પાણીમાં અડધો ડૂબી જશે તે પ્રકારની સ્થિતિ છે. આખી ચાની કેટલી છે તેનું આખું જે રિક્ષા જે સાયકલ કહી શકાય કે તે જેનો ભાગ છે તે અહીં ડૂબી ગયો છે તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અને વરસાદ છે તે હાલ બંધ થયું છે, પરંતુ હજુ પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી તે પ્રકારના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે. જોઈ શકાય છે કે અમદાવાદ શહેરના સૌથી પોશ વિસ્તારનો એક આ મણિનગર વિસ્તાર છે. તે મણિનગરના કાંકરિયા લેક ફ્રન્ટ પાસેનો આ જે વિસ્તાર છે તેની અંદર આ સ્થિતિ હાલ અહીં જોવા મળી રહી છે કે જેમાં કમર સુધી પાણી છે તે હાલ અહીં જોવા મળી રહ્યા છે. વરસાદ બંધ થયો છે તેમ છતાં પણ પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા તે પ્રકારના દ્રશ્યો અમદાવાદ શહેરના છે. કદાચ અધિકારીઓ આ દ્રશ્યો જોવાની જરૂર છે, સત્તાધીશોએ આ દ્રશ્યો જોવાની જરૂર છે કે કઈ રીતની જે સ્થિતિ છે તે હાલ અહીં જોવા મળી રહી છે દ્રશ્યોની અંદર, કે આ દ્રશ્યો જે છે તે કદાચ મારી કમર સુધી આ પાણી છે તે મારા આખા પગ છે તે ડૂબી રહ્યા છે તે પ્રકારની સ્થિતિ છે. અને હજુ પણ આ જોઈ શકો છો જે પણ વિસ્તાર છે આખો વિસ્તાર પાણીમાં ગરકાવ થયો હોય તે પ્રકારના દ્રશ્યો છે. એએમસીના જે લોકો છે તે પહોંચ્યા છે કર્મચારી, પરંતુ પાણીનો નિકાલ નથી થયો તે પ્રકારના દ્રશ્યો છે. હાલ જોવા મળ્યા, જોઈ શકો છો કે દરિયો જે રીતે હિલોડે ચડતો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અને પાણી છે જે કઈ રીતે ભરાયું છે તે આપ ખુદ કલ્પના કરશો કે કઈ રીતના દ્રશ્યો છે હાલ અહીં જોવા મળી રહ્યા છે, કે જે વાહનો છે તેના આખા ટાયરો છે તે હાલ ડૂબી રહ્યા છે તે પ્રકારની સ્થિતિ છે. એએમસીના કર્મચારીઓ પહોંચ્યા છે, પરંતુ કદાચ તે પણ અહીં ક્યાં જ પાંગળા સાબિત થયા હોય તે પ્રકારના દ્રશ્યો છે. કારણ કે જે એએમટીએસનું જે સ્ટેશન છે આખું સ્ટેશનનો જે ભાગ છે તે પાણીમાં ગરકાવ થયો છે. જે ભાઈ ઊભા છે તે ભાઈ છે તેના પગ જે આખા પગ પાણીમાં ડૂબી ગયા છે તે પ્રકારના દ્રશ્યો પંકજ અહીં જોવા મળી રહ્યા છે. અને અમદાવાદના માત્ર એક નહીં પરંતુ અમદાવાદના મોટા ભાગના જે વિસ્તારો છે તેની સ્થિતિ આવી જ હોય છે. જ્યારે પણ વરસાદ થાય છે લોકો છે પરેશાની ભોગવે છે, લોકોને પરેશાની થતી હોય છે. દ્રશ્યોમાં જે જોવા મળી રહ્યું છે કે કઈ રીતે આ વરસાદ છે તે વરસ્યો છે અને જે લોકો છે તેને અહીં મુશ્કેલી જે છે તે મુશ્કેલી જોવા મળી રહી છે. અને દ્રશ્યો પણ એ કહી જાય છે કે મહાનગરપાલિકાના જે સત્તાધીશો છે તે સત્તાધીશોએ શું કર્યું છે તેની કામગીરી ઉપર અહીં સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે. અને દ્રશ્યો જ છે એ જ ઘણું બધું કહી જાય છે. કારણ કે જે રીતે દાવાઓ થાય છે કે મોટા મોટા પ્લાન થશે પાણી નહીં ભરાય, પરંતુ પાણી છે તે ભરાઈ રહ્યું છે. રસ્તાના બંને બાજુ, માત્ર એક રસ્તો નહીં પરંતુ બંને બાજુ પાણી છે તે ભરાઈ રહ્યા છે. લોકો છે તે હાલાકી કરી રહ્યા છે, વાહન ચાલકો જે છે તે વાહન ચાલકોને પણ પરેશાની થઈ રહી છે. કારણ કે ટ્રાફિક આના કારણે સૌથી મોટો છે તે હાલ અહીં જોવા મળી રહ્યો છે. તે પ્રકારના દ્રશ્યો છે હાલ અહીં જોવા મળી રહ્યા છે. જોઈ શકાય છે કે જ્યાં હું ઊભો છું તે દ્રશ્યો પણ કેટલું બધું કહી જાય છે કે પાણી છે, લોકો જે છે તે પાણીથી જે ડૂબી રહ્યા હોય તે પ્રકારની સ્થિતિ છે. પાણીમાં ગરકાવ થયા હોય તો અમદાવાદ શહેરના જે રસ્તાઓ છે એ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હોય તે પ્રકારના દ્રશ્યો આજે અહીં જોવા મળી રહ્યા છે. માત્ર સામાન્ય 30 મિનિટ જેટલો વરસાદ થયો છે, કદાચ 1 ઇંચ જેટલો વરસાદ પણ છે કદાચ નહીં થયો અમદાવાદ શહેરમાં એવરેજ 1 ઇંચ વરસાદ. તેમ છતાં પણ અમદાવાદ શહેરના જે હાલ છે તે બેહાલ થયા છે અને હજુ પણ પાણી નિકાલની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા છે તે હાલ અહીં તંત્ર તરફથી જોવા નથી મળી રહી. પ્રણવ, માત્ર થોડા જ વરસાદમાં, અડધા જ કલાકના વરસાદમાં અમદાવાદના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા. આપ જે વિસ્તારમાં છો એ વિસ્તાર સિવાય બીજા કયા કયા વિસ્તાર છે? મણિનગર અને અમદાવાદ એરપોર્ટના જે રોડ છે એ સિવાય બીજા કયા કયા એવા વિસ્તારો છે જ્યાં હજુ પણ પાણી ભરાયેલા છે? જે રીતે અપડેટ મળ્યું છે મહાનગરપાલિકાના કંટ્રોલ રૂમ તરફથી એ પ્રમાણે અમદાવાદ શહેરમાં હજુ એવરેજ 1 ઇંચ પણ વરસાદ નથી થયો. અમદાવાદ શહેરનો જે મેમકો વિસ્તાર છે, નરોડા વિસ્તાર છે, ત્યાં 2 ઇંચ વરસાદ હાલ નોંધાયા છે. તો પશ્ચિમના અનેક એવા વિસ્તારો છે જ્યાં માત્ર હજુ 1 ઇંચ વરસાદ જ છે તે જોવા મળી રહ્યું છે. પરંતુ અમદાવાદ શહેરના સેજપુર બોઘા વિસ્તાર હોય, નરોડા વિસ્તાર છે, કુબેરનગર વિસ્તાર છે, પછી સાથે જ જે મુખ્ય જે 200 ફૂટ રિંગ રોડ માનવામાં આવે છે તે રિંગ રોડ ઉપર પણ પાણી છે તે ગરકાવ થઈ ગયો છે. અને સાથે જ અમદાવાદ શહેરના જે મધ્ય વિસ્તારમાં આવેલા જે આ બધા રસ્તાઓ છે, મણિનગરનો વિસ્તાર છે, દાણીલીમડાનો જે વિસ્તાર છે, એ તમામ વિસ્તારોની અંદર પાણીમાં ગરકાવ થયા છે. સાથે જ મીઠાખરી અંડરપાસ જે છે, આશ્રમ રોડ પાસે આવેલો એ અંડરપાસ છે, બંધ કરવાની ફરજ પણ તંત્રને પડી છે. કારણ કે તેમાં પાણી છે તે અહીં ભરાયા છે. લોકો જોઈ શકાય કોર્પોરેશનના જે કર્મચારીઓ, હું ફરી બતાવીશ, કોર્પોરેશનના કર્મચારીઓ છે તે કામ કરી રહ્યા છે, પરંતુ પાંગડા સાબિત થયા છે. કારણ કે જે રીતે વરસાદ વરસી રહ્યો છે, વરસાદને કારણે લોકોને જે પરેશાની થઈ રહી છે, જે વરસાદને કારણે લોકોને વાંચવાનો પ્રયાસ કરશું. ક્યાંથી આવે છે પહેલા
कहाँ से आ रहे हो आप? केशवनगर से। कितना पानी है इधर? बहुत पानी है। पानी बहुत है, परेशानी हो रही है आपकी। वो एक्टिव आपकी पड़ी है, वहाँ बंद पड़ी गई है? बाहर उधर पड़ी है एक्टिव, वो बंद हो गई है। बंद हो गई है। આ પ્રકારના દ્રશ્યો છે, જોઈ શકાય છે કે કઈ રીતના દ્રશ્યો છે, વરસાદ બંધ થઈ ગયો છે પંકજ, તેમ છતાં પણ આ દ્રશ્યો છે તે અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારના છે, મણિનગર થી લઈને જે કહી શકાય કે બહેરામપુરા નો જે વિસ્તાર છે તે સાથે જે કહી શકાય કે જમાલપુર નો જે વિસ્તાર છે, ખાડિયાનો વિસ્તાર છે, આ તમામ જે વિસ્તારો છે, વિસ્તારોના દ્રશ્યો છે કે જેની અંદર જે પાણી છે તે ભરાઈ રહ્યા છે અને જે કર્મચારીઓ છે તે અહીં કામ કરી રહ્યા છે, પાણીનો નિકાલ કરી રહ્યા છે, રણનો પ્રયાસ કરો, તેની સાથે જ કે તે લોકો શું કહી રહ્યા છે, કારણ કે તે ખુદ ટ્રાફિકનું અહીં જે ટ્રાફિક છે તેને મૂવ કરી રહ્યા છે, તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જી પ્રણવ, આપણી પાસે આવીશ તો હાલ અમદાવાદ થોડા જ વરસાદમાં પાણી પાણી થઈ ગયું છે, બંને અલગ અલગ તસવીરોમાં આપ જોઈ શકો છો. થોડા વરસાદ થતા પાણી ભરાઈ જવાની સમસ્યા નજીવી છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે વાસણા ગામના દ્રશ્યો જે છે કે જ્યાં થોડો વરસાદ થયો અને પાણી ભરાઈ ગયું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કે વાસણા ગામ તરફ જવાનો રસ્તો છે કે જ્યાં આ સમગ્ર રસ્તો જે છે તે પાણીમાં ડૂબી ગયો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પાણી ભરાવાના કારણે બાળકો પણ ગેલમાં આવી ચૂક્યા છે અને બાળકો પણ પાણીમાં રમત કરતા નજરે પડી રહ્યા છે. મહત્વનું સાથે સાથે એ કે છે કે અમદાવાદમાં થોડો વરસાદ થાય છે ત્યારે પ્રી મોન્સૂનની કામગીરી થતી હોય છે, તેના દાવા પોકળ સાબિત થતા હોય છે અને વધુ એક વખત આ જ પ્રકારની સ્થિતિ વાસણા વિસ્તારની અંદર જોવા મળી રહી છે કે વાસણા ગામ તરફ જવાનો રસ્તો જે છે કે ત્યાં રોડ ઉપર પાણી ભરાયા છે, લોકોને પણ પાણીમાંથી પસાર થવાની નોબત જે છે તે આવી રહી છે, જેના કારણે સ્થાનિક લોકો પણ હાલાકીનો સામનો જે છે તે કરી રહ્યા છે. મહત્વનું છે કે હવામાન વિભાગે આગામી 5 દિવસ વરસાદની આગાહી કરી હતી, જે અંતર્ગત થંડરસ્ટોર્મની એક્ટિવિટી જોવા મળી હતી અને તે અનુસંધાને વરસાદ જે છે તે થયો છે અને લોકોએ પણ ગરમીમાંથી હાશકારાનો અનુભવ મેળવ્યો છે.